વિકાસ યોજના અંગેની માહિતી આપવામાં આવી હતી અને આ અંગે સ્લાઇડ શો દ્વારા સ્થાનિક મહિલાઓ દ્વારા બનાવેલા વિવિધ વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સહિતના સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ સાથે મહિલાઓ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. પહેલી સપ્ટેમ્બરના રોજથી ચાર અઠવાડિયાના તબક્કામાં આ કાર્યક્રમ આપણે હાથ ધર્યો છે. આજે આ ચોથું અઠવાડિયું છે અને એની અંદર જે સંકલિત બાળ વિકાસ એના ICDSની બહેનો મારફતે સુપરવાઇઝર કે આંગણવાડી કાર્યકરો મારફતે ન્યુટ્રિશન જેને પોષણયુક્ત વિવિધ પ્રકારના વાનગીઓ અહીંયા તૈયાર કરવામાં આવી છે. મોટાભાગની વાનગીઓ આપણે જોઈ શકશો કે આ વિસ્તારની કુદરતી રીતે ઉત્પન્નથી સંપત્તિ શાકભાજી વેલાઓ ભાજી અને એ તમામ પ્રકારે અહીંયા કઠોળ અને અનાજની આ વાનગીઓ બનાવવામાં આવી છે. આ કુદરતી રીતે ઉત્પન્ન થતી વાનગીઓ શાકભાજીમાંથી ખૂબ સારું પોષક તત્વ અહીંયા મળી રહે છે અને જેવી રીતે સરકારમાંથી પણ બાળશક્તિ માતૃશક્તિ પૂર્ણાશક્તિ એના જે રેડીમેડ ખોરાક જે મળે છે એ રેડીમેડ કીટના મારફતેથી પણ બાળકોને અત્યારે પોષણયુક્ત ખોરાક તૈયાર કરીને આપવામાં આવે છે. અત્યારે હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.